हेलो 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 हेलो। हाँ साहेब, हाँ मैं बोलो। कई बात करता था तुम्हें, कई छोकरा दी। हाँ पर तुम्हारो छोकरो है ना, वो बहन तो डरामी छोकरो है। हाँ तो अरे क्या शू करी यार? शू करियो, ये लोड़ो से ना सोची ना साहब, कूलना पंखा हुआ है ना, ये बहन जो वाड़ी ना कैसे, एना पछी ट्यूबलाइट व्यूबलाइट बधु बहन तो तोड़ी ना कैसे, जाना के बाप ने स्कूल समझी राखी हुआ, एम करे से तुम्हारा छोकरो तो। हाँ હા, એ તો હમણાં વાત કરી હતી કે બાપા સ્કૂલે આવવાનું છે, પણ આજે શું કામ હતું તો થોડુંક આવ્યું રહી આ તો કામ હતું, એટલે. તે કામ હતું તે શું ભેંસો, અમારે તમને કઈ કઈ કરવાનું કે તમારો છોકરો હકણો નહીં રહેતો, અરે છોકરીઓના હા, લાઈન મારા જે 8માં ભણે છે, લોડો ઊંચો સટો નહીં, છોકરીઓ લાઈનો મારવા જાય છે, એ છોકરો છે ન સમજે એટલે હવે શું ચલાઈ શું ગયો. શું 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 છોકરો છે પણ લોડો લોડો, આટલો આટલો હરામી છોકરો હોય, અહીંયા હેરાન કરી નાખે છે ભેંસો, અમે એક ખુરશીમાં બેઠો તો પાછળથી ગાળમાં પેન નાખી ગયો લોડો, અરે ઈ બેન ઠેકને કીધું હે કે ભોસડી ના તારે સ્કૂલે સીધું બેહવાનું, નકર ઘેર રહેવાનું, પણ લોણો કે ના મારે જવું છે તો કઈ શું કરીએ હવે. શું શું કરે છે, મફત ના પૈસા આવે છે, ભણાવવામાં થોડુંક ધ્યાન આપો, સુધીનો છોકરીઓ લાઈન મારે છે, એક દિવસ કઈ નહીં તો બેન્ચેસ માં બેઠા હતા, હું સમજાવતો હતો બરાબર છે, બાજુમાં છોકરી હતી તો બેન સુધી શું કે ઓલી બ્રાક ખોલી જોવા માંડી, હાવ હા હા ઈ હવે કીધું છે, પણ એ બધું તો હવે છોકરા તો મસ્તી કરે, પણ ઓલું કેતો તો કે સાહેબ ના પાડે છે પ્રવાસ લઈ જવાની. તો શું તો ઈ સુધી થોડી પ્રવાસ માં લઈ જાય, એને પ્રવાસ માં લઈ જાય તો બીજા દિવસે અમને હાવ નવરા ભેગા કરી નાખે, પ્રવાસ માં લઈ જવા લાયક જ નહીં, બસ માં ગાણ ગાણ હળિયો કરે એવો છે તમારો છોકરો તો, હા થોડુંક અરે સમજાવો વાહ, સમજાવો બેન શું, સમજાવે ને એ મસ્તી ના કરે એટલે એનો પ્રવાસ માં લઈ જજો. ના ના પ્રવાસ માં તમે છે ને 5000 રૂપિયા વધારે આપો તો પણ લઈ જવાનું થતો નથી, એ સુધી નો સમજા નહીં ને અમારે કઈ ના હસવો, કે કેમ થોડુંક શીખવાડો, સિન્સિયમ બિનિયર માઇનર બધું કઈક શીખવાડો તો, કઈક આપડે ભણવામાં ધ્યાન આપો, ભણવામાં ભેંસો 100 માંથી 2 માર્ક્સ લઈને આવે છે, હવે એના આગળ ભણવા આગળ તમે ભણવા મોકલો, શું ભણવાનો છે, 8માં એટલા ટકા લાવે છે, અરે માર માર તો ભોસડીના પાસ કરીને તો બેન તો આવ જીવન દોરી નાખીને તો પાસ કરીએ છીએ, આવ ઈ જે મોય બેન છો, તાર ફી ભરવી છે, અમે ફી ભરીએ છીએ, તો ફી તમને શું ભરવી છે, પ્રોબ્લેમ અમને છે? તો ફાવું પડે ને, અમને તો તમને ફાવતું ને, એ બધું તમારે ફવડાવવું પડે, એ બધું તમારે જોવાનું, એ બધું મારો વિષય છે. એ મારો વિષય ને કે તમારે તો થોડુંક ધ્યાન આપવું પડે ને સાહેબ, તમારો છોકરો છે મારો છોકરો થોડી છે, અહીંયા અમે અહીંયા 8 કલાકમાં આ 4 કલાક તો ભેંસો માર માર હાચવા સુધી થાકી જઈએ, તમારે ઘરે ત્યાં દેવું ને, સવારે જતું રહેવું, આજે તે પાછું આવતો સવાર થી બપોર તો અમારે હાસવો નહીં સુધી ના, તો બેન તો તમને પૈસા છે ના જોઈએ, બેન ગન બનાવવાનો પૈસા દઈએ તમે છોકરાને જેના ખાતી પૈસા દે દો પણ એકતા. સાહેબ, એવું હોય તો હું તમને સામેથી 5000 વધારે આપું છું કે તમારા છોકરા ના કઈક બીજે મોકલો, અમારે ત્યાં ના મોકલો, છોકરાઓ બગાડે છે આજકાલ ના, અમે શું કરીએ, એ બધું તમારે જોવાનું, તો જયારે લીધો તારે ના જોવાય, હવે હવે એક તો દી પંખો તોડ એક નાખે, દી એક લાઈટ દી તોડ નાખે, તો બેન તો તારો લાઈટ ના હું ગાણમાં ભરાવીએ, બેન તો લાઈટ જઈ માં જજો ગાળ માં અહીંયા બરાબર, ઘેર. પ્રિન્સિપલ અમારી મારે છે સાહેબ, એક દી ઇંગ્લિશ વાળા મેડમ માં તો ભેંસો એના માથામાં સિંગમ નાખી દીધી, લે એ થોડીક ટીચર સારી લાગે છે, એને જોઈને તો અમારો બી ઉભો થઈ જાય, પછી એનો 8માં ભણે છે, એનો કઈ રીતે ઉભો થયો છે, ભેંસો સિંગમ નાખી દીધી માથામાં, એ બધું હવે એના ખબર, હવે એ તો બધું હું કઈ પૂછતો નહી કે આના કોની ગાનમાં હું ગાલી, એવું બધું તો હું કઈ પૂછતો નહી, એ તો પછી તમારા છોકરા સાહેબ થોડું વાત કરી લેજો, એ નહીં સાહેબ તમારા છોકરા છોકરો ધ્યાન આપો યાર, આવું આવું થોડી હોય બેન, જો એ નાના નાના 8માં 5માં વાળા છોકરા ના શું કે તમે બીપી જુઓ બીપી જુઓ, હવે બીપી નો મતલબ એ લોકો ખબર પડતી ના હોય ને, એ તમારા છોકરા ચાળે ચડાવે છે, હાવ એવું થોડી ચાલે, અરે બધી ખબર પડતી જ હોય બધાના, પણ આ તો હવે હું છોકરો કેવાય એને શું ખબર પડે કે બીપી, એને ખુદ તો નહીં ખબર પડતી હોય બીપી ને પીપી. તો સાહેબ એવું એવું તો ના કહેવાય ને, એ તો તમારે સમજવું, તમારા છોકરાને થોડુંક તમારે ધ્યાન ના આપવું પડે, બીપી બીપી 8માં ધોરણમાં એને ભણવાની ઉંમરમાં તમે આવું બધું શીખામણો દો છો, એવું થોડી ચાલે, તમે એને પ્રોત્સાહન આપો છો બહેન, તો તમે જ તો લંડ જેવા લાગો છો બાપા તે, હાવ અરે એ બધું તમારે નહીં જોવાનું, તમારે ખાલી છોકરાને ભણાવવાનો, અને સમજીવ છોકરો પ્રવાસ આવશે એટલે એને લઈ જવાનો, શું અને શું જે સાહેબ પૈસા છે. પ્રવાસ પ્રવાસ પહેલા તો સાહેબ એક વાય કે વાત મળી કે શું કે પ્રવાસમાં કોન્ડમો લઈને આવવાના છે, સોદી ના મારે કે કોન્ડમ નહીં બધાને, એવું એવું થોડી તમારે સારું લાગે, અરે ના 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 નહીં લઈને આવો, નહીં લઈને આવો કોન્ડમ, એ તો હું લઈ લે પાછા લઈ લે, તો સોદી ના તમે 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 તે પેલા જડ જેવા લાગો છો, તમે તે કહો કે બેન છો કે કોન્ડમ હું પાપસ લઈ લે, તમે કોન્ડમ નો એનો મતલબ એ 8માં ધોરણમાં હોય ને એને ખબર બી ના પડવો પડે કે કોન્ડમ એટલે હું થાય ને, એ બધો બેન જો લાવવાને ધંધા કરે, તમે તો ઘરે થી પૈસા આપતા લાગો છો, વાત સાચી કે નહીં, તમે લોકો સેક્સ એજ્યુકેશન નું નહીં સમજાવતો એટલે મારો સમજાવવું પડે મારા છોકરા, 8માં ધોરણ થી હોય થોડી સાહેબ, 9માં ધોરણ થી બધું ચાલુ થાય, હજી 1 વર્ષ લઈને આવે, નકર ભેંસ તો તેની જોડે એનો છોકરો આવો પડે પેલા ધોરણ માં,
એવું ના હોય સાહેબ, તમે તો થોડુંક પેલું રાખો યાર, ધ્યાન રાખો. આવું તમે ઢીલું મૂકી દેશો તો થોડો ભણવાની ઉંમરમાં એ કંઈક બીજા બીજા દસમા ભણશે તાર તો ઓલા ડેન બલજેરિયન જેવું કર નાખશે. એવું બધું ના ચાલે સાહેબ. મારે એને જોની સિન્સ બનાવવાનો હોય. શું જોની સિન્સ બનાવો સાહેબ? તમે આટલું બધું પ્રોત્સાહન ના આપો, સાચું કહું, થોડુંક ભણાવો, થોડુંક એવા સંસ્કાર બંસ્કાર દો કે આપણે આમ છે આમ છે, આવું બધું તમે ના શીખવાડશો. ઉર્ફી જાવેદ ને તમે તમે પેલી વાત તો સાચું કહો, તમે ફોન આપવાનું બંધ કરી નાખો ઘરે થી. ઉર્ફી જાવેદ ને ઉર્ફી જાવેદ ને એવું બધું કરે છે. એ વેણચોડ તો હું હું બતાવું, ઈ ચોરી નો હું ખોલી ખોલી ને જોયે, મને ખુદ નહીં ખબર. એક ફોન છે એની પાસે, હવે જીવન દોરી નાખીને પાસ થાય છે એટલી આટલી ઉંમરમાં એના આટલા ટકા દસમામાં તો ભાઈ 100% ફેલ જ છે. કાં તો તમે મને ફી આપો છો એટલે આઠમા ધોરણમાં પાસ કરે, નકર મારે કઈ લોડ દેવા દેવા કે હું બેન છો ફેલ જ કરે. આ તો શું તમે ફી આપો છો પ્રાઇવેટ સ્કૂલ છે એટલે પાસ કર, નકર તો લોડ લગાડી દેત. હા હા, એ તો હેડો ને, હું આચાર્ય જોડે વાત કરી લઉં, હું એની પહેલો ભોસડો જોઉં હું કોણ નહીં લઈ જતું છોકરાનો. પ્રવાસ તો સાહેબ નહીં જ લઈ જાવ, આવા પ્રિન્સિપલ મને ના પડે છે કે તમે ના. એની ભાઈનો ભોસડો કોણ ના લઈ જાય, હું જોઉં હું પ્રવાસ નો. ના ના સાહેબ, તો એક કામ કરો સાહેબ, હવે શું કહેવાય, તમે પ્રિન્સિપલ જોડે જ વાત કરો. બરોબર સાહેબ, તમે એક કામ કરો, પ્રિન્સિપલ જોડે જ વાત કરો. હું કાલે આવું ભાઈ જોઉં, હું ના લઈ જાય તો પ્રિન્સિપલ ની ગાણમાં દંડો ભરાઈ દો ભેણચોદ. હા વાંધો નહીં સાહેબ, હા સારું હાલો. એ હા.